નમસ્કાર ડીજી સ્ટડી પર તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જે ધોરણનોમાં જે તમારો આવતીકાલે જે સંસ્કૃતનો પેપર છે તેનું અહીંયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જોવાના છીએ તો એમાં પહેલાં આપણે તમે જોઈ લઈએ તો અહીંયા તમે વિભાગ એ અને બીની વાત કરીએ તો વિભાગ એ અને બીમાં જે છે એ ટૂંકા પ્રશ્નો આવેલા છે તેમાં આપણે આઈએમપી પ્રશ્નો ન ગોતી શકાય પછી આપણે અહીંયા આઈએમપી જે ક્વેશ્ચન છે એ વિભાગ સી અને ડીમાં જોશું કે વિભાગ સી અને ડીમાં કયા કયા જેવા સવાલો છે જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે અને મિત્રો કાલે જ્યારે તમે એક્ઝામ આપીને આવશો ત્યારે તમે કમેન્ટ કરીને મને આન્સર કહેજો કે તમને કેટલા આઈએમપી પ્રશ્નોમાંથી સવાલ બંજે સવાલ છે એ પૂછાલા છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીમાં જે છે એ પ્રશ્ન નંબર એકની વાત કરીએ તો પ્રશ્ન નંબર એકમાં જે છે એ અધોધત ગ જે તમારો નીચે ગદ્યખંડ વાંચીને તમને એને સંસ્કૃતમાં ઉત્તર આપવાનું છે તો આ જે ગદ્યખંડ છે એ આ ગદ્યખંડોમાંથી તમને વાત કરીએ તો આ તમને પાંચ માર્ક્સનો તમને એ પૂછવામાં આવશે એક ગદ્યખંડ તમને પૂછવામાં આવશે હવે મિત્રો આ ગદ્યખંડોની વાત કરીએ તો અહીંયા જે તમારો પહેલો નંબરનો જે ગદ્યખંડ છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે એની સંભાવના ખૂબ જ વધારે છે તો આ ગદ્યખંડ છે છે એ તમને ખાસ કરીને જવાનું એ પછીને આગળની વાત કરીએ તો જે બીજો ગદ્ય બીજો નંબરનો જે ગદ્યખંડ છે એ પણ તમે કરી શકો છો એ પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકાય છે બાકીના જે ગદ્યખંડ છે એ તમને એક્ઝામની દ્રષ્ટિએ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી પણ તો એ તમે એકવાર જોઈને જજો એવી જ રીતે વાત કરીએ તો બીજા નંબરની પ્રશ્નની તો બીજા નંબરનો જે પ્રશ્ન છે એમાં ગદ્યખંડનો છે એને ગુજરાતીમાં તમને અનુવાદ કરવાનો રહેશે તો તમને અહીંયા ગદ્યખંડ આપેલ રહેશે અને જે આપેલ ગદ્યખંડ એ એને ગુજરાતીમાં તમને અનુવાદ કરવાનું રહેશે હવે અહીંયા જે તમને ગદ્ય ખંડ આપેલો છે એમાંથી તમને હવે અહીંયા જે તમને ગદ્યખંડ આપેલો છે આ બધા ગદ્યખંડ તમને ચાર ગદ્યખંડ આપેલા હશે અને ચારમાંથી તમને કોઈ પણ એક ગદ્યખંડ જવાબ તમને આપવાનો રહેશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તો અહીંયા તમને ચાર ગદ્યખંડ અહીંયા તમે જોશો તો અહીંયા તમને ટોટલ ચાર જ ગદ્યખંડ આપેલા છે તો તમે અહીંયા મારા મત પ્રમાણે ચારે ચાર ગદ્યખંડ કરીને જોજો તમનેથી આમાંથી કોઈ પણ એક તમને પૂછાઈ શકે છે અને ચારે ગદ્યખંડ તમને મોસ્ટ આઈએમપી રહેશે એવી જ રીતે વાત કરીએ તો પ્રશ્ન નંબર ત્રણની તો જે જે નાટ્યખંડ છે એને ગુજરાતી ભાષામાં તમને અનુવાદ કરવાનું રહેશે તો અહીંયા જે તમને પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ તો અહીંયા તમને કોઈપણ એકના જે નાટ્યખંડ છે એ ત્રણ તમને નાટ્યખંડ આપેલું હશે ત્રણ નાટ્યખંડમાંથી તમને કોઈ પણ એક નાટ્યખંડ તમને બતાવવાનું રહેશે તો હવે આમાંથી ત્રણમાંથી કોઈ પણ એક નાટ્યખંડનો આપણે અનુવાદ કરવાનું છે તો એમાં સૌથી પહેલાં વાત કરીએ તો તમને કયા કયા ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે તો તમને વાત કરીએ તો તમને જે પહેલાં નંબરનો જે નાટ્યખંડ છે જે તુવારેકનો છે એ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નાટ્યખંડ છે એ તમે એકવાર આ જે નાટ્યખંડ છે એ જોઈ લેજો એવી જ રીતે જે બીજા નંબરનો નાટ્યખંડ છે એ પણ તમે કરી શકો છો એ પણ એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે ત્રીજા નંબરનો જે નાટ્યખંડ છે એ પણ તમને એક્ઝામની દૃષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે અને આ સાથે તમે જે અહીંયા છઠ્ઠા નંબરનું જે નાટ્યખંડ છે એ છઠ્ઠા નંબરનો નાટ્યખંડ બે તમે ક કરી શકો છો એવી જ રીતે વાત કરીએ તો જે ચોથા નંબરનો પ્રશ્ન છે ચોથા નંબરના પ્રશ્નમાં તમને એમ કીધો છે કે જે તમને પદ્યખંડ આપી દીધું છે એ પદ્યખંડને તમને ગુજરાતીમાં અનુવાદ કરવાનો રહેશે આમાંય તમને જે પદ્યખંડ આપેલું છે એમાંથી કોઈ પણ એક તમને પદ્યખંડનો ગુજરાતીમાં તમને અનુવાદ કરવાનો રહેશે તો અહીંયા તમે કયા કયા પદ્યખંડો કરી શકો છો તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા જે તમારો જે બીજા નંબરનો જે પદ્યખંડ છે એ તમારે એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો તમે બીજા નંબરનો જે પદ્યખંડ છે આ પદ્યખંડ તમે કરીને જ જો એની સાથે સાથે તમે ત્રીજા નંબરનો પણ કરી શકો છો અને એની સાથે સાથે તમે વાત કરીએ તો જે તમને અહીંયા છઠ્ઠા અને પાંચમા અને અહીંયા છઠ્ઠા નંબરનો જે પદ્યખંડો છે આ પદ્યખંડો કરીને જજો આમાંથી તમને કોઈ પણ એક તમને પદ્યખંડ એક્ઝામમાં પૂછાઈ શકે છે તો આ તમને પદ્યખંડ ખાસ કરીને જવા એની સાથે સાથે વાત કરીએ તો પછી એની આગળનો આપણે જોઈએ તો આગળ તમને વિભાગ ડી આપેલો છે હવે વિભાગ ડીમાં તમને શું પૂછાઈ શકે છે તો મિત્રો જોઈએ તો વિભાગ ડીમાં અહીંયા પ્રશ્ન નંબર એકની વાત કરીએ તો જે પ્રશ્ન નંબર એક છે એ તમને પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે આમાંથી જો તમને પ્રશ્ન પૂછાય એની જે સંભાવના છે એ ખૂબ જ ઓછી છે પંદર ટકા તમને પ્રશ્ન પૂછવાનું કીધું છે પંદર માર્ક સુધીનું પરંતુ આમાંથી પૂછાય એની શક્યતા ખૂબ જ ઓછી છે તોય તમે પહેલાં નંબરનો જે પ્રશ્ન છે એ તમે કરી શકો છો તો અહીંયા જે તમારો છે એ તમને પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે પહેલા નંબરનો પ્રશ્ન છે એ તમે કરી શકો છો એની સાથે સાથે તમે વાત કરું તો અહીંયા તમારો જે ચોથા નંબરનો પ્રશ્ન છે એ ચોથા નંબરનો પ્રશ્ન પણ તમે કરી શકો છો એવી જ રીતે વાત કરીએ તો વિભાગ વિભાગડીના પ્રશ્ન નંબર બેની વાત કરીએ તો વિભાગ ડીના જે પ્રશ્ન નંબર બે છે એમાં આપણને શ્લોકની પૂર્તિ કરવાની રહેશે હવે અહીંયા તમને શું કહેવામાં આવશે કે અહીંયા તમને ત્રણ શ્લોક આપી દેવામાં આવશે અને ત્રણમાંથી તમને એક શ્લોક લખવાનું રહેશે તો હવે તમને કયા કયા શ્લોક કરીને જવા તો અહીંયા અમારી અનુભવ પ્રમાણે અમે જેમ જોયું છે એના આધારે અમે અહીંયા અમારી ટીમે જે અહીંયા જે પેપર આપનું સોલ્યુશન આપેલું છે તો અમારે અમારા મત મુજબ જે અહીંયા તમને જે પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે જે શને પંથા અને શને 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 અહીંયા જે ત્રીજા નંબરનો જે તમારો શ્લોક છે એ તમને એક્ઝામને વિશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ તમે કરીને જઈ શકો છો એની સાથે સાથે જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમે જે તમારો બીજા ત્રીજો અને જે ચોથો છે આ ચારે ચાર જે તો તમે શ્લોક છે એ તમે કરી શકો છો આટલા શ્લોક કરીને જોજો મિત્રો તમને આમાંથી કોઈ પણ એક શ્લોક એક્ઝામમાં પૂછાઈ શકે છે એવી જ રીતે વાત કરીએ તો જે ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે કે ત્રીજા નંબરના જે પ્રશ્નમાં છે કે ગદ્ય ખંડને વાંચીને એનો આન્સર તમને સંસ્કૃતમાં આપવાનું રહેશે તો આ જે ગદ્યખંડને વાંચી સંસ્કૃતમાં તમને આન્સર આપવાનું છે એમાંથી તમને કયો ગદ્યખંડ પૂછાઈ શકે છે તો અહીંયા જે તમારો જે બીજા નંબરનો ગદ્યખંડ છે એ તમને એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો જે અહીંયા બીજા નંબરનો ગદ્યખંડ છે એ તમને ખાસ કરીને જવા એની સાથે સાથે હવે વાત કરીએ જે પ્રશ્ન નંબર જે ચાર છે એની વાત કરીએ તો પ્રશ્ન નંબર ચારમાં તમને અર્થ વિસ્તાર તમને કરવાનો રહેશે તો અર્થ વિસ્તારમાં તમે કયા કયા ગદ્ય જે અર્થ વિસ્તાર છે એ પૂછાઈ શકે છે એ જોઈએ આપણે તો મિત્રો અહીંયા તમને ત્રણ અર્થ વિસ્તાર આપેલા હશે હવે ત્રણ અર્થ વિસ્તારમાંથી તમને કોઈ પણ એક વિસ્તાર લખવાનું રહેશે તો અહીંયા તમે મિત્રો જોશો તો અહીંયા તો ટોટલ તમને ખાલી ચાર જ અર્થ વિસ્તાર તમને અહીંયા આપેલા છે ચારમાંથી તમને હવે અહીંયા તમને ટોટલ એક્ઝામની જે પેપર આવશે એમાં ત્રણ અર્થ વિસ્તાર આવેલા છે અહીંયા તમારો અસાઇનમેન્ટમાં ચાર અર્થ વિસ્તાર આપેલા છે તો મારા મત પ્રમાણે તો અહીંયા જે ચારે ચાર જે ગદ્યખંડ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અહીંયા જે ચારે ચાર અર્થ વિસ્તાર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમાંથી કોઈ પણ તમને પૂછાઈ શકે એવું છે તમે તમારી રીત મુજબ બીજો ત્રીજો ચોથો કે પહેલો બીજો ત્રીજો કોઈ પણ તમે કરી શકો છો અહીંયા તમે કોઈપણ ત્રણ ગદ્યકંડ કરીને જશો ને મિત્રો તો પણ તમારો અહીંયા તમારો પૂરેપૂરો માર્ક્સ આવી જશે તો આ જ રીતે અહીંયા અમારો જે જે અમારા મત પ્રમાણે જે અહીંયા આવી શકે છે તમારા માટે આઈએમપી ક્વેશ્ચન્સ એ અહીંયા આપણે આપી દીધું છે તમને જો આ આ પીડીએફ સંસ્કૃતનું પીડીએફ જોતું હોય તો તમે લિંક એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો Finally, this is the end of our lecture. Thanks for watching this and God bless you all.